નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા અને ખેતીની વાતું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ પાછા વાડીએ અને આજે આપણે વાત કરીશું કે આપણે બે દિવસ પહેલાં કે બીટર એટલે કે સક્રભૂંડ એની આપણે દવાનો છંટકાવ કર્યો હતો તો એનું રિઝલ્ટ કેવું આવ્યું છે એના વિશે વાત કરીશું એટલે ખેડૂત મિત્રોને દવાનો છંટકાવ કરવો કે ન કરવો એ પણ ખબર પડે ખોટા પૈસા પણ ન પડી જાય અને બીજું કે આપણા આ સોયાબીન છે અજબ ગજબ છે અમેરિકન અને આજે આપણે સત્યાવીસ તારીખ થઈ છે અને સત્તર તારીખનું વાવેતર છે એટલે આજે ટોટલ ચાલીસ દિવસ થયા છે બરાબર છે અને આપણે આઠ વેરાયટી ડેમોમાં વાવી છે એ આપણે બે દિવસ મોડી વાવી હતી એટલે ઓગણીસ તારીખે વાવી હતી એટલે એ આડત્રીસ દિવસની થઈ છે બરાબર છે તો એમાં આપણે એક વેરાયટીની અંદર અત્યારે હાલમાં ફૂલ ઉઘોડવાના ચાલુ થઈ ગયા છે એટલે એટલા માટે આ છે કે આ કઈ વેરાયટી છે અને ફૂલ જો તમે જોઈ શકો જો કરો જ મિત્રો અત્યારે ફૂલ ઉઘડવાના ચાલુ થઈ ગયા છે એટલે તમને ખબર પડે કે આપણે કઈ વેરાયટી છે અને કેટલા દિવસે ફૂલ ઉઘડે છે એટલે સૌથી વહેલી પગથી જાયતું હોય તો સૌથી વહેલા ફૂલ ઉઘડે અને કોઈને એવું હોય છે કે પાકવાના દિવસો પણ સરખા હોય પણ પણ ફૂલ વહેલાં ઉઘડતા હોય તો લાંબુ ફ્લાવરિંગ પણ હતું હોય છે અને આજે આડત્રીસ દિવસના આ આડત્રીસ દિવસના છે આપણે જે આઠ ટ્રાય મેરી છે ને જે ડેમો કર્યો છે ને સોયાબીનનો એ અને જે આપણા ખેતરમાં વહેવાય એ ચાલીસ દિવસના થયા છે કારણ કે બે દિવસ આપણાને મોઢા વાવ્યા હતા અને આ વેરાયટી છે આપણે ખેતીની વાતું એક નંબર તમે જોઈ શકો બધી ડાયળો ફૂટી ગઈ છે અત્યારે અને અહીંયાથી હવે ફૂલ ચાલુ થઈ ગયા છે બરાબર છે હવે એ આપણે આગળ વાવેતર પણ કરેલું છે તો ચાલો એ પણ બતાવું એમાં ફૂલ ઉગડ્યા છે કે નથી ઉગડા અને એ કેવા છે એ કે પણ ખ્યાલ આવે આ આપણે અમેરિકન અજબ ગજબ છે આ તમે જે જોઈ રહ્યા છો એ અને આપણે જે ઉનાળા પાણામાં કાઢ્યા હતા કાદી એ ઢગલો છે એ આ જગ્યાથી જ પાણા નીકળાતા એટલે ખ્યાલ આવે કેવી જમીનમાં કેવા સોયાબીનનું વાવેતર થયું છે અને આ અઠ્યાવીસની દાળીએ વાવેતર કરેલું છે અને આજે ચાલીસ દિવસના થયા છે અને આપણે ખેતીની વાતો એક નંબર એનું પ્લોટિંગ અહીંયા જ કરેલું છે એટલે તમને હું બતાવું જો ખડું મિત્રો અહીંથી અમારો આંગળી રહીને ત્યાંથી આ છ વળે રહે ને આ છ વળે એ આપણે ખેતીની વાતો એક નંબર જે સોયાબીન વાત કરી હતી ને એ છે બરાબર છે હવે આમાં ફૂલ કેવા ઉઘડા છે તમને બતાવું તો જો ખેડૂત મિત્રો આમાં પણ આપણે ફૂલ ઉઘડાવના તમે જોઈ શકો શરૂ થઈ ગયા છે જોઈ શકો હા આપણે છે ખેતીની વાતું એક નંબર અને આજે ચાલીસ દિવસના થયા છે આજે આ બતાવવાનું કારણ એક જ છે કે કઈ વેરાયટી કેટલા દિવસે ફૂલ ઉગડે છે એ ખેડૂત મિત્રને ખ્યાલ પણ આવે અને કોઈને વાવેતર કરવું હોય તો ઘણી વખત એવું હોય છે આપણે વાવણી લેટ થઈ હોય તો આપણે વા લેટ પાકતી વેરાયટી ન હોય તો આપણે વહેલી પાકતી વેરાયટી હોય એટલા માટે આપણે આ વેરાયટી રહીને આપણે ખેતીની વાતો એક નંબર છે અત્યારે આ ફ્લોટિંગ્સનું ગણો તો બીડ શીડ માટેના અત્યારે વાવેતર કરેલું છે અને અહીંથી અમેરિકન અજબ ગજબનું છે એ આપણે ગયા વર્ષે સાઠ દિવસે ફૂલી ગયા હતા અને ઓમાં અત્યારે તમે જોઈ શકો ચાલીસ દિવસે ફૂલ ગયા એટલે વીસ દિવસનો ડિફરન્સ છે એટલે બતાવવાનું રીઝન એક જ છે કે કોઈ પણ ખેડૂત મિત્રોને વહેલી પગથી વેરાયટી વાવી હોય વાવણી આપણે ઘણી વખત એવું હોય છે કે વાવણી લેટ થઈ હોય તો વહેલી પાકની વેરાયટી વાવવી પડે અને બીજું કે વાવણી આપણે ટાઈમે થઈ હોય અને વહેલી પકતી પાછળથી આપણે અમુક વસ્તુનું વાવેતર કરવું હોય માનુક લસણનું છે કે અજમાનું છે તો વહેલીપાકતી વેરાયટી વાવવામાં આપણે બેનિફિટ વધારે પડતો રહેતો હોય છે અને બીજું આપણે જે વાત કરવાની હતી મેન કે ગડર બીટલની તો આજે આપણે આમાંની અંદર આખા આપણા ખેતરની અંદર હમણાં રાઉન્ડ લગાવ્યો તો ક્યાંય પણ આપણે ફૂદું આપણે જ્યાં ઉડતા હતા ને જે ગડેબીટરના જે નર ફૂદા હોય એ ક્યાંય ઉડતા જોયા નથી એટલે આપણે એમાં સુપર રિઝલ્ટ આવ્યું છે કે નરના ફૂદા નથી જોવા મળ્યા ત્યાર પછી જે આ આપણે વાત કરી હતી જે રીંગ બનાવી અને જે આપણે ગડેબીટર બે ચક્ર બનાવી દે છે એની અંદર જે મૂંડો મૂકી દીધો હોય ને એ મીરો તો કે એ નથી મીરો એટલે ખેડૂત મિત્રને ખ્યાલ આવે ઘણી વખત આપણે એમ કહેતા સાટી દઉં એટલે એ છે પછી એમાં એ ફાડીને જોવે કે મરી ગઈક નથી મરી તો એ નથી મરી તો આને કંટ્રોલ એક ફાઇનલ થયો કે જે ફૂદા ઉડતા હતા ને એ ઉડતા બંધ થઈ ગયા છે એટલે ફૂદા બંધ થઈ ગયા છે એમાં રિઝલ્ટ આપ્યું છે પણ જે સિંહ આપણે છોડની અંદર જે એણે ઈંડાનું મૂકી દીધું છે એ ઇંડુ જે મીરવું નથી બરાબર છે હજી આપણે એવું લાગે તો બે ત્રણ દિવસ પછી વિડીયો મૂકવી તેમાં પાછું બતાવી દેસું ખેડૂત મિત્રોને કારણ કે આજે બે દિવસ થયા છે બે દિવસમાં જે ઇન્ડો મીકું એમને એની પરિસ્થિતિમાં છે જીવિત છે એટલે આપણે ક્લોરોસાઇપરનો અને અને ટેબુકોનો સલ્ફર તો એ તો આપણે ફૂગ માટે છાટેલી હતી અને ક્લોરોસાઇફર જે મારી હતી એ આપણે ગટર બેટરને કંટ્રોલ કરવા માટે જ મારી હતી અને ગયા વર્ષે પણ આપણે કીધું હતું કે જે કપાસની અંદર જેમ ગુલાબી આવે છે ને પછી એક દવા નથી લાગવું પડતી ને એ જ રીતે અંદર મૂંડો મૂક્યા પછી આપણે જે ઈંડું મૂકે ને ત્યાર પછી એક પણ દવા લાગવું નથી પડતી એટલા માટે આપણે અગાઉ ખેડૂત મિત્રોને કીધું જાણ કરીએ કે આપણે ગ્ડે બીટરનું તમારે એટેક હોય તો તમને ખ્યાલ આવે જો તમને બતાવું જો એક અહીંયા કાંઈ આપણે શક્કર કર્યું હતું ને એકાએ ઉપર કર્યું અને ઉપરનો છોડવું ડાકવું જો તમે એટલે આની અંદર મુંડો છે ને જીવિત છે એ મીરો નથી હજી પણ બે દિવસ પછી ફાઇનલ ખબર પડે અંદર મીરો છે કે નથી મીરો બરાબર છે એટલે ખેડૂત મિત્રને દવા સાટવે કે ન સાંટવી એ પણ ખ્યાલ આવે એ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે અને ફૂદા અત્યારે ક્યાંય નથી ઉડતા અને નવું પાન જો તમે ક્યાંય નવું પાન જે હૂંકાતું હોય ને એવું નથી જોવા મળ્યું બે દિવસમાં જે જૂના હતા એમનામ છે એમાં કોઈ ફેર નથી પીધો તો માહિતી આપણે આપવાનું કારણ એક જ છે કે ખેડૂતને પોતે જાતે નક્કી કરી શકે કે આપણે સોયાબીનમાં દવાનો છંટકાવ કરવો કે ન કરવો ને કઈ સાટવી અને આપણે જે સાઇટી છે એના રિઝલ્ટ વિશે જ વાત કરી તો આજે ચાલીસ દિવસના થયા આ પ્રકારના અત્યારે સોયાબી છે અને આ વેરાયટી છે અમેરિકન અજબ ગજબ અને તમે જે ડેમોમાં અમે બતાવ્યું એ રીતે કે એક વેરાયટીની અંદર અત્યારે હાલમાં અડત્રીસમાં દિવસે ફૂલ આવી ગયા છે તમે જો હજી બે એક વખત આપણે બતાવી દેવી અને બીજી એક પણ વેરાયટીની અંદર તમે જોઈ શકો ફૂલ આવ્યા નથી આપણે આઠ વેરાયટીનો આ ડેમો કરેલો છે આવતા વર્ષે જે ખેડૂત મિત્રને વાવતર કરવું હોય એને ખ્યાલ આવે કે આપણે કેટલા દિવસે પાકથી જાય જ છે અને કેવું ઉત્પાદન આવે છે એટલા માટે જ આપણે ફક્ત ડેમો કરેલો છે તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરી બીજા ખેડૂતને પણ માહિતી મળતી રહે તો બસ આજે આટલું નમસ્કાર